એટલે હવે આપણે આ લંબચોરસનો આ ત્રીજો ગુણધર્મ છે કે વિકર્ણની લંબાઈ સમાન હોય છે. કીધું ને સમાંતર બાજુ સંસ્કરણના ગુણધર્મ હોય છે, ખૂણા કાટખૂણે હોય, એ આપણે સાબિત કર્યું. હવે એની વિકર્ણની લંબાઈ સમાન હોય છે એ સાબિત કરવું છે. કે એટલે શું કે ધારો કે હું આ લંબચોરસ છે એ બી સી ડી એના એના વિકર્ણ આપણે આ દોરીએ તો આ જે છે ને આ એ સી એક વિકર્ણ છે, એના બરાબર આપણને બી ડી થાય એમ સાબિત કરવાનું છે. આ આપણે સાબિત કરવાનું વિકર્ણ સરખા થાય. તો એ કરવા માટે હું આ બે ત્રિકોણ લઉં, એક આ એ બી ડી અને બીજો ત્રિકોણ એ બી સી. આ ત્રિકોણ લઉં, હવે બંનેમાં આ બધું સરખાવીએ આપણે. તો જાણે આ સામસામેની બાજુ સરખી હોય, સમાંતર બાજુ ત્રિકોણ છે એટલે આપણે આ બી સી બી સી બરાબર એ ડી છે, બરાબર. એટલે જરા હું ત્રિકોણનો કલર જુદો કરું કે એ બી સી બરાબર એ બી એ બી ડી આ બીજો એટલે આ એક એ બી સી એ બી સી અને બીજો એ બી ડી એટલે આ બે ત્રિકોણમાં એટલે આ બી સી બરાબર બી સી જ બી સી બરાબર એ ડી સામસામેની બાજુ સરખી થાય એ આપણને આપ્યું છે. પછી આ એ બી છે એ બેમાં આવે છે એટલે એ બી અને એ બી બરાબર અને આ વચ્ચેનો ખૂણો એટલે ધારો કે આ એ બી ડીમાં ખૂણો એ છે અને આપણે કીધું ને લંબચોરસના ચારેય ખૂણા કાટખૂણા હોય એટલે એ 90 ડિગ્રી છે અને આ બી ખૂણો છે એ આપણે આ એ બી સીમાં ત્રિકોણમાં આવે છે એટલે આ ખૂણો બી એ બંને સરખા છે, બંને 90 ડિગ્રીના છે. એટલે જો આ શું થયું આ બા ખૂબા એટલે બાજુ અરે શું સોરી ખૂબા ખૂ ના બા ખૂબા એટલે આ એક બાજુ છે, આ બે બાજુની વચ્ચેનો ખૂણો એટલે બા ખૂબાનો નિયમ લાગુ પડ્યો એટલે એ શરતે આપણે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. હવે બે ત્રિકોણ એકરૂપ થયા તો બાકીની જે બાજુ સરખા ખૂણા હોય ને એની સામેની બાજુ સરખી થાય એટલે આપ જે ખૂણો એ હતો ને ખૂણા એકની સામેની બાજુ શું થઈ આ બી ડી થઈ અને ખૂણા બીની બાજુની ખૂણા બીની સામેની બાજુ એસી થઈ એટલે એસી બરાબર બી ડી એટલે બે ત્રિકોણમાં સરખા ખૂણાની સામેની બાજુ સરખી થઈ એટલે એસી બરાબર બી ડી થઈ ગઈ. તો એસી વિકર્ણ છે, બી ડી વિકર્ણ એટલે બે વિકર્ણ સરખા થયા એટલે લંબચોરસમાં આ એનો ત્રીજો ગુણધર્મ આવ્યો કે વિકર્ણની લંબાઈ સમાન હોય છે.